हेलो एवरीवन, आपणे આગળના 3 ભાગમાં જોયું કે ચેપ્ટર નંબર 11 ના અંદર જે માનવ આંખ અને રંગબેરંગી દુનિયા છે એનો ચોથો ભાગ લઈને આવ્યા છીએ. તો આકાશમાં મેઘ ધનુષ્ય, તો આકાશના અંદર આપણે જોયું છે કે ચોમાસાના અંદર વરસાદ પડી ગયા પછી આપણે આકાશના અંદર એક 7 રંગનો પટ્ટો જોઈએ છે, જે અહીંયા દેખાય છે કે જે 7 રંગનો બનેલો છે, અને એનું પ્રિઝમ ઉપર પણ આપણે જોયું છે કે કયા 7 રંગો હોય છે. તો આ ટાઈપને આપણે આકાશના અંદર એક શું જોઈએ, ચિત્ર જોઈએ છે કે જે મસ્ત રમણીય અને સૌંદર્યાત્મક હોય છે, આપણને ગમે છે એ વરસાદ પડી ગયા પછી. તો આ મેઘધનુષ્ય, તમે વિચાર્યું ક્યારેક કે આ કઈ રીતના આની રચના થતી હશે, આ કઈ રીતના બનતું હશે? કુદરતી રીતે બને છે, આના અંદર તો કોઈ પ્રિઝમ નથી. તો આના અંદર પ્રિઝમનું કામ કોણ કરે છે, આના અંદર શ્વેત પ્રકાશ કોણ આપે છે, એના વિશેનું આખી જે આ સ્ટ્રક્ચર છે કે આ જે શ્વેત પ્રકાશથી આખો 7 રંગનો પટ્ટો બને છે એ કઈ રીતના બને છે એ આજે આપણે શીખીશું. તો એના વિશે વાત કરીશું. તો આકાશના અંદર મેઘધનુષ્ય, શું આકાશમાં મેઘધનુષ્ય, આકાશના અંદર મેઘધનુષ્યની રચના કઈ રીતના થાય છે? તો આકાશના અંદર શું થાય છે, વરસાદ પડી ગયા છે, પડી ગયા પછી શું થાય છે, વરસાદના અંદર જે હવામાં શું હોય, નાની નાની પાણીની સૂક્ષ્મ બૂંદો આવેલી હોય છે, એમાંની એક આપણે પાણીની બૂંદ લઈએ. શું આ છે, એક પાણીની બૂંદ છે, પાણીનું બૂંદ, આ એક પાણીનું બૂંદ છે. હવે આ પાણીના બૂંદના અંદર કઈ રીતના આના અંદર વક્રીભવન વિભાજન જે થવાનું છે એ કઈ રીતના થાય છે, અને આપણને મેઘધનુષ્ય આવું કઈ રીતના કુદરતી રીતે દેખાય છે એના વિશે વાત કરીશું. તો સૌ પ્રથમ શું થશે કે શ્વેત પ્રકાશનું કિરણ, કારણ કે વરસાદ પડી ગયો હશે, ધીમે ધીમે સૂર્ય નીકળતો હશે, એટલા માટે શું થશે કે સૂર્યપ્રકાશનું જે કિરણ છે એ શું થશે કે આના અંદર, એટલે કે જ્યાં પાણીના બૂંદ ઉપર છે એના ઉપર એ આપાત થશે. શ્વેત પ્રકાશ કિરણ એટલે કે જે સૂર્યપ્રકાશનું કિરણ છે ને એના ઉપર આપાત થશે. જ્યારે તે આપસ થશે એટલે એનું શું થશે, વક્રીભવન થશે, અને વક્રીભવન થાય એને શું થશે, વિભાજન થશે. વિભાજન એટલે શું, એ 7 રંગમાં વિભાજન પામે છે આપણે જોયું છે, અને આ વિભાજન થયા પછી એનું શું થશે, આંતરિક પરાવર્તન. શું થશે, આંતરિક પરાવર્તન, અને એના પછી એ તમને શું થશે, સૂર્યપ્રકાશના 7 રંગોના અંદર વિભાજન થયેલું દેખાશે. તો આ રીતને તમને સૂર્યપ્રકાશનું 7 રંગોના અંદર વિભાજન એ દેખાશે. અહીંયાથી તમે અહીંયા ઊભા હોય તો અહીંયા તમને સૂર્યપ્રકાશનું 7 રંગ, એટલે કે શું થશે, પાણીના બૂંદના ઉપર, એટલે કે વરસાદ પડી ગયા પછી હવામાં, એટલે કે હવામાં શું હોય, નાની 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 પાણીની સૂક્ષ્મ બૂંદો રહેલી હોય છે, એમાંથી એક બૂંદ વિશેનું આપણે જોઈએ. તો જ્યારે સૂર્યપ્રકાશનું કિરણ, આ તમારે આ લખવાનું આવે તો આ રીતના લખી શકો, મેઘધનુષ્યની રચના કરી. તો જ્યારે સૂર્યપ્રકાશનું કિરણ એ પાણીની, શું પાણીની બૂંદ પર આપાત થાય છે ત્યારે સૌ પ્રથમ શું થઈ, અહીંયા વક્રીભવન થાય, એટલે કે થોડું સહેજ વાંકું વળે, એટલે કે ત્યારે તેમાં વક્રીભવન થાય છે. વક્રીભવન થયા પછી શું થાય છે, એનું 7 રંગોના અંદર અલગ અલગ 7 રંગોના વિભાજન, વક્રીભવન થાય છે, ત્યારબાદ શું થાય છે, વિભાજન થાય છે 7 રંગમાં, વિભાજન થાય છે, ત્યારબાદ શું થાય છે, આંતરિક પરાવર્તન પાછું વળીને, ત્યારે ત્યારબાદ શું થાય છે, ત્યારબાદ શું થાય છે, આંતરિક પરાવર્તન, પૂર્ણ આંતરિક નહીં, થોડા ઘણા અંશે આંતરિક પરાવર્તન થાય છે. એટલે કે અથડાઈને પાછું આવે છે, અને વળી શું થાય, અહીંયા છે, અહીંયા બહાર નીકળતી વખતે વળી એ વિભાજન થાય છે, પરાવર્તન થાય છે, અને છેલ્લે વિભાજન થાય છે. એટલે કે વિભાજન ક્યારે થાય છે કે તો વક્રીભવન થયા પછી, છેલ્લે વક્રીભવન થઈ, ભવન થઈ અને શું થાય છે, વિભાજન થાય છે.
तो आखे आखे आ पानी ना अंदर बूंद है एना अंदर सूक आवा तो एक पानी की बूंद लीधी है आवा तो घना बदा पानी की बूंद थाय छे अने अहींया शुं थाय छे सात रंगनो अलग अलग पट्टो अहींया तमे उभा हो एटले तमने देखाय छे एटले के शुं के ज्यारे सूर्यप्रकाशनु श्वेत प्रकाशनु जे पण किरण छे જ્યારે શ્વેત પ્રકાશ એ પાણીની બૂંદ ઉપર આપાત થાય છે તો સૌ પ્રથમ એનું પહેલું શું થાય વક્રીભવન વક્રીભવન થઈને પછી જો સાત રંગમાં વિભાજન પછી શું થાય છે એ સાત રંગનું વિભાજન થઈને એનું અહીંયા સાત રંગનું વિભાજન થઈને પછી એનું આંતરિક પરાવર્તન એટલે વળ્યું અને પછી એનું શું થયું અહીંયા વળી વક્રીભવન થઈ અને અહીંયા વિભાજન થઈને તમને સાત રંગ મળે છે એટલે અહીંયા ડિગ્રી કોણ તમે ઉભા હોય ને તમને આમ ઉપર જુઓ એટલે તમને દેખાય છે જે રીતના આ પટ્ટો દેખાય છે આખે આખો એ પટ્ટો એ આખા પાણીના બૂંદ હવા આવા તો અસંખ્ય પાણીના બૂંદ હોય હવા હવામાં અને એના રીતે તમને શું થાય છે શ્વેત પ્રકાશનું કિરણ એટલે કે કુદરતી રીતે મેઘધરે હવે આના અંદર શ્વેત પ્રકાશનું કામ કોણ કરે છે તો એ સૂર્ય કરે છે આ તો પાણીની બૂંદો તો હોય જ છે અને અહીંયા સફેદ વર્ણપટ એ સફેદ વર્ણપટ એનું કામ શું કરે છે આકાશ કરે છે કારણ કે વરસાદ પડી ગયા પછી આકાશ કેવું આખું સાફ હોય અને સાફ હોવાથી એ શું થાય છે વર્ણપટ તરીકે કામ કરે છે અને તમને શું થાય છે સૂર્યપ્રકાશનું કિરણના આધારે તમને આખા આકાશના અંદર એક મસ્ત સાત રંગનો પટ્ટો દેખાય છે જેને મેઘધનુષ્ય તરીકે ઓળખાય અને મેઘધનુષ્ય કઈ રીતના પડે છે અહીંયા તમને સમજણ પડે છે હવે મેઘધનુષ્ય જે આકાશના અંદર થાય છે તો હવે આ આકાશના અંદર મેઘધનુષ્ય થાય છે એના થવાના કઈ રીતના તમે બીજી રીતના પણ જોઈ શકો તો આકાશના અંદર મેઘધનુષ્ય એટલે કે મેઘધનુષ્ય એ હંમેશા સૂર્યની વિરુદ્ધ દિશામાં થાય શું થાય છે સૂર્યની એટલે કે તમે અહીંયા ધારો કે અહીંયા આપણે ઊભા છીએ અહીંયા આપણા આ પાછળ શું છે આપણો સૂર્ય તો તમને જે મેઘધનુષ્ય દેખાશે એ અહીંયા દેખાશે સાત રંગ કારણ કે એ તમારા પાછળ હશે સૂર્ય સૂર્ય શું હશે પાછળ અને તમને મેઘધનુષ્ય ક્યાં દેખાશે એટલે કે સૂર્યની શું છે વિરુદ્ધ દિશામાં દેખાય છે તમને પ્રશ્ન પૂછાય કે મેઘધનુષ્ય ક્યાં રચાય તો સૂર્યની હંમેશા વિરુદ્ધ બાજુએ રચાય છે પછી આવી રીતે તમે બીજી કઈ રીતે તો જ્યારે કોઈ શું થાય કે કોઈ ફુવારો હોય શું હોય એક ફુવારો હોય અને એ ફુવારો આપણા પીઠ પાછળ શું હોય અહીંયા આપણે જોઈએ છીએ કે અહીંયા આપણે કોઈ પણ પીઠ હો પીઠ પાછળ આપણે સૂર્ય છે શું છે આપણા પીઠ પાછળ એટલે કે પાછળની બાજુ સૂર્ય રહે તે રીતે ઊભા રહી અને શું જે ફુવારો આપણા પાછળ સૂર્ય છે આપણા આગળ એક ફુવારો છે એટલે સૂર્યના પ્રકાશના કિરણો સામાંથી ફુવારામાંથી પસાર થશે અને એની બીજી તરફ તમને શું દેખાશે મેઘધનુષ્યની રચના દેખાશે જે પ્રમાણે અહીંયા આખી રચના છે ને એટલે કે પાછળની બાજુ સૂર્ય રહે તે રીતે ઊભા રહી અને ફુવારામાંથી ફુવારાની બીજી તરફ જોતા તમને શું દેખાશે મેઘધનુષ્ય દેખાશે મેઘધનુષ્ય દેખાશે એટલે કે તમે પાણીના અંદર જોશો ને આમ ફુવારો પડીને નીચે પડતા હશે બૂંદો સૂર્યપ્રકાશ તમે આમ જો તો તમને પાણીના અંદર એટલા આમ દેખશો ને તો તમને શું સાત રંગોનો આ રીતનો એક પટ્ટો નીચેની તરફ દેખાશે તો આ રીતને એ કુદરતી રીતે મેઘધનુષ્ય મળે છે આપણે જે પ્રિઝમ વડે જોયું હતું એ આપણે કૃત્રિમ રીતે એને બનાવતા હતા એટલે કે આપણે મનુષ્ય દ્વારા બનતું જ્યારે આકાશના અંદર મેઘધનુષ્ય શું કુદરત દ્વારા બને છે અને એ આખી રચના આ રીતના હોય છે કે શું વરસાદ પડી ગયા પછી પાણીની બૂંદો હોય એ પાણીની બૂંદો ઉપર શું થાય સૂર્યપ્રકાશનું કિરણ શું થાય પહેલું વક્રીભવન થાય વક્રીભવન થાય વિભાજન થાય એનું આંતરિક પરાવર્તન થાય વળી શું થાય એનું વક્રીભવન થાય અને એનું શું થાય વિભાજન થાય તમને દેખાય છે તો આખું આકાશના અંદર મેઘધનુષ્ય છે અને આ તમારા ક્વેશ્ચન એ આઈએમપી જેવો છે કે આકાશના અંદર મેઘધનુષ્ય કઈ રીતના રચાય છે એનું વર્ણન કરો તમે પાણીની બૂંદ દોરી અને તમે એનું રચના આખી લખી શકો છો પોઈન્ટ વાઇઝ હવે આપણે આગળ જઈએ તો નવો ટોપિકની વાત કરીશું આ ચેપ્ટરની જે વાતાવરણીય વક્રીભવન હવે આપણે કઈ ખબર છે કે પૃથ્વી છે પૃથ્વી એ સજીવ સૃષ્ટિ ધરાવતો એકમાત્ર ગ્રહ છે કે જેના ઉપર દરેક સજીવ એ જીવી શકે છે કારણ કે એના અંદર એને જે જોઈએ છે એ બધું મળી રહે છે જે અન્ય ગ્રહ પર મળતું નથી હવે આ વાતાવરણ એટલે કે પૃથ્વીના આજુબાજુ શું આવેલું છે વાતાવરણ આવેલું છે જે 1600 કિલોમીટર સુધી આવેલું છે એટલે કે તમે જોયું હશે કે જેમ જેમ તમે ઊંચાઈ પર જાઓ એમ એમ તમને શ્વાસ લેવામાં તકલીફ પડે કારણ કે શું તે હવા પાતળી થતી જાય એટલે કે તમને જે ઓક્સિજનની જરૂર પડે છે એ પૂરતો ના મળે એટલે તમને શ્વાસ લેવામાં તકલીફ પડે તો પૃથ્વી છે આપણા
અહીંયા દેખાય છે. હવે આ પૃથ્વીના આજુબાજુ અલગ અલગ આવરણ આવેલા હોય છે. શું આવેલા હોય છે? અલગ અલગ આવરણ. અને એના અંદર હવા પણ અલગ અલગ ભાગની હોય, કે અહીંયા હવા જાડી હોય, થોડી પતળી પતળી થતી નીચે ઉપર જતી જતા, એમ શું થાય? પતળું માધ્યમ થાય. અમુક અંતરે જતા રહો, એટલે કે 1600 કિલોમીટર ઉપર જતા રહો ને, એટલે તમારે શું થઈ જાય? એ હવા શૂન્ય અવકાશ ચાલુ થઈ જાય, કે જેના અંદર કોઈ હવા ના હોય. તો પૃથ્વી છે, હવે આપણે પૃથ્વીના ઉપર રહીએ છીએ ઓફિશિયલી, તો પૃથ્વીના ઉપર રહીએ છીએ તો એના વાત કરીએ તો કોઈ પણ, આપણે ધારો કે અહીંયા આગ છે, આ સળગે છે, રહેવું, કોઈ પણ વસ્તુ સળગે છે. હવે તમે અહીંયા તમારો હાથ રાખો તો એ વધારે બળે, જેમ ઉપર રાખો એમ એમ થોડું ચૂસ દે, એટલે કે તમને એકદમ નજીક રાખો તો તમને શું વધારે બળે, ઉપર ઉપર જતા થતાં શું થાય, એની જે ક્ષમતા હોય એ શું ઘટી જાય. એટલે અહીંયા જોઈએ તો અહીંયા હવાનું કેવું માધ્યમ હોય, તો અહીંયા હવાનું માધ્યમ હોય એ શું એકદમ જાડું હોય, પછી જેમ જેમ ઉપર જેમ પતળું 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 થતું જાય છે. તો હવે અહીંયા વાતાવરણની અંદર વક્રીભવન કઈ રીતના થાય? તો જ્યારે કોઈ પણ વસ્તુ જે પૃથ્વીના બહાર રહેલી છે, હવે કોઈ પણ પૃથ્વીના બહાર રહેલી વસ્તુ આપણે વાત કરીએ કે અન્ય ગ્રહો હોય અથવા તારા હોય, તો એનું શું થાય? કોઈ પણ વસ્તુ તમે અહીંયા પૃથ્વીના ઉપર ઊભા છો, અહીંયા શું આપણે ઊભા છીએ, હવે એ વસ્તુ આપણે જોઈશું. તો પહેલાં શું છે, એ વસ્તુમાંથી આવતું પ્રકાશનું કિરણ છે એ અલગ અલગ આવરણોમાંથી આવશે. તો પહેલું અહીંયા આવશે એટલે શું થશે, એ થોડું વાંકું વળશે વક્રી બાંધે, પછી શું થશે, એ થોડું વળી વાંકું વળશે, અને પછી તમને એ આંખમાં પડશે. એટલે કે તમે જોશો ને એટલે તમને આમ સીધું દેખાશે, એટલે અહીંયા હશે ને તો વસ્તુ તમને અહીંયા દેખાશે. એટલે કે અહીંયા શું થશે, અલગ અલગ ભાગમાં અહીંયા વસ્તુ છે એનું વાત કરીએ તો પહેલું અહીંયા આવ્યું, પછી શું થશું, એનું થોડું વક્રી બાંધ, વળી સુધી એનું થોડું વક્રી બાંધ, અને થોડું વાંકું 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 વળતું 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 પછી તમારી આંખ સમક્ષ આવશે. પણ તમે જોશો કઈ રીતના, એને ક્ષિતિજમાં એટલે કે સીધે સીધું જોશો, એટલે તમને જે દેખીતું સ્થાન છે એના ઉપરનું સ્થાન દેખાશે. એટલે કે વાતાવરણની અંદર વક્રીભવન કઈ રીતના થાય, એટલે કોઈ પણ જગ્યાએ તમે વસ્તુ જોવો તો એનું શું થાય, અહીંયાથી આમ હશે, પછી થોડું વાંકું વળે, સૂક્ષ્મ રીતે વાંકું વળતું વળતું વળતું. અને આપણે જોઈએ છીએ કે કેટલું બધું આવરણો હોય પૃથ્વીના આજુબાજુ, અલગ અલગ કેટલા આવરણો હોય, અને એ આવરણ એ શું હવાના અલગ અલગ માધ્યમ હોય, એટલે દરેક માધ્યમની અંદર આપણે જોઈએ તો આ રીતના પૃથ્વીના અંદર ઘણા બધા માધ્યમો છે. હવે પહેલું કિરણ આવતું હોય તો એ થોડું અહીં વાંકું વળે, થોડું અહીં વાંકું વળે, એકદમ અંશે ના મળે, પછી થોડું વાંકું વળે, થોડું વાંકું વળે, અને પછી આપણે આંખમાં પ્રવેશ. હવે આપણે અહીંયા ઊભા છીએ તો આપણે તો કેવું જોવાના છે, સીધું જોવાના છે, એટલે આપણને અહીંયાથી કેવું લાગશે કે હું ક્ષિતિજ જોઉં છું, એટલે સીધું જોઉં, એટલે વસ્તુ હશે અહીંયા અને તમને દેખાશે ક્યાં, અહીંયા. તો આ જ કારણ છે એ વાતાવરણનું વક્રીભવન છે, કે જે અહીંયા વાત કરીને કે જેમ જેમ ઉપર જઈએ જેમ તેમ તેમ શું થાય, વક્રીભવન, એટલે કે વક્રીભવનાંક વધી જાય, આમ નીચે આવે વક્રીભવનાંક વધે, કે ઉપરથી નીચે તરફ આવતા વક્રીભવાન વધે. તો આ પૃથ્વી હતી, પૃથ્વીના બહાર કોઈ પણ વસ્તુ તમે અવલોકન કરો થોડી દૂર રહેલી હોય તો એ શું થાય, વક્રીભવન પામતી પામતી અહીંયા આપણે ધારો કે ઊભા છો તો તમને અહીંયા પડશે, આમ જોશે એટલે, પણ અસલમાં અહીંયાથી અહીંયા આવી જશે, એટલે તમને આભાસે દેખાશે. એટલે અહીંયા શું છે કે તમે અહીંયા તમારી આંખ હોય, વસ્તુ અહીંયા હતી પણ વક્રીભવન થતી થતી આવી, પણ આપણે કેવું ક્ષિતિજ જોઈએ છીએ, ક્ષિતિજ એટલે સીધું, એટલે તમને આ વસ્તુ અહીંયા દેખાશે, એટલે આનું આભાસી સ્થાન તમને બીજા એક થવાનું કારણ શું, એટલે કે વસ્તુ છે એનું બીજું સ્થાન દેખાવાનું કારણ શું, વાતાવરણમાં રહેલું જે વક્રીભવન થાય છે ને થોડા 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 ઘણા અંશે. તો હવે આપણે વાત કરીએ છીએ તારાઓનું ટમટમવું. રાત્રિ દરમિયાન આપણે જોઈએ છીએ કે ઘણા બધા અસંખ્ય તારાઓ દેખાય છે, અને એ તારાઓ છે ને એ પૃથ્વીથી ઘણા દૂર આવેલા છે, અને સૂર્ય પણ એક શું છે, તારો છે, અને સૂર્ય એ દરેક ગ્રહને એ ઉર્જા પૂરી પાડે છે. હવે તારાઓની વાત કરીએ તો એ તારાઓ આપણે જોઈએ છીએ કે અમુક વાર શું થતા હોય, તારો બહુ પ્રકાશિત હોય એટલે વધુ પ્રકાશ આપતો હોય, અમુક વાર જોઈએ તો અમુક તારા કેવા હોય, ઓછા તાર, અમુક તારા ગાયબ થઈ જતા હોય, અમુક પડતા અમુક ટમટમતા લાગતા. તો એના પાછળનું કારણ શું, તો સૌ પ્રથમ વાત કરીએ કે તારો હતો ક્યાં, અહીંયા. હવે અહીંયા શું હશે, આપણે પૃથ્વી ઉપર ઊભા છીએ, કરેક્ટ, પછી અહીંયા શું હશે, અલગ અલગ આવરણ હશે હશે. હવે શું કીધું મેં કે તારો છે અહીંયા, હવે ધીમે ધીમે શું થશે, એ વક્રીભવન થતો થતો તમારી આંખમાં પડશે. પણ તમે જોશો શું, સીધું એટલે કે ક્ષિતિજ જોશો, એટલે કે ક્ષિતિજ જોશો, એ દરમિયાન તમારું ક્યાં દેખાશે, એ તારો અહીંયા દેખાય છે, તારો અહીંયા અને દેખાય છે તમને ક્યાં, એટલે તારાનું આભાસી સ્થાન. તમને તારો શું છે, પૃથ્વી ઉપરથી અલગ અલગ આવરણ આવેલા, અલગ અલગ આવરણ આવેલા, અહીંયા શું થતા હોય, થોડા 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 થોડું થોડું વક્રીભવન થતું હોય, અને તમે ક્ષિતિજ જોવો એટલે તારો તમને હોય અહીંયા અને દેખાય અહીંયા. અને એનું કારણ શું છે, તો એ વાતાવરણનું વક્રીભવન છે. એટલે કે તારો છે અહીંયા ને એનું આભાસી સ્થાન દેખાવાનું કારણ શું છે, કે એ તારાનું શું છે, એ કે જે તારો છે
એ તમારી આંખ સુધી પ્રવેશતા પ્રવેશતા આના અંદર શું વાતાવરણની વક્રી ભાવનાંક વધે, અને જેમ જેમ નીચે આવો ને એમ એમ એનો વળક વધતા વક્રી ભાવનાંક શું થાય વધે છે, એટલે કે ઉપરથી નીચે તરફ આવો ને એમ વક્રી ભાવ, કારણ કે અહીંયા શું છે વધારે હવાનું માધ્યમ હોય આનાથી ઓછું હોય, એટલે નીચે જેમ જેમ એમ શું થાય છે તમારા આંખના અંદર પડતા એ જે આંખનું પ્રતિબિંબ તારાનું પ્રતિબિંબ છે એ તમને શું થઈ જાય આભાસી, એટલે કે ઉપર દેખાય, એટલે આપણે જે તારાનું સ્થાન જોઈએ છે એ તારાનું સ્થાન શું હોય છે આભાસી હોય છે. હવે આ તારો ટમટમે કઈ રીતનું, તો તારાનું ટમટમવું અમુક પ્રકાશિત થઈ જાય અમુક શું છે આછા થઈ જાય, તો એના કારણ પણ શું છે આ હવાનું આવરણ જ છે. આ જે અંદર હવા રહેલી હોય છે, હવે હવાના અંદર વાત કરીએ તો એકલો કંઈ હવાના અંદર કયું ઓક્સિજન એવું નથી, હવાના અંદર સૂક્ષ્મ પાણીની બૂંદો હોય, ધૂળના રજકણો હોય, અસંખ્ય એવા વાયુઓ આવેલા હોય, હવે આ બધું ભેળું હોય છે એના કારણે શું થઈ ગયા છે કે આ વક્રી ભાવનાંક અમુક વાર શું થઈ જાય એવું વાતાવરણ હોય કે જેથી કરીને તમારું જે વાતાવરણ છે ને એના કારણે વક્રી ભાવનાંક એકદમ વધી જાય અથવા એકદમ ઓછો થઈ જાય, એના કારણે તારો શું છે એ વાતાવરણના ઉપર આધાર રાખે. વાતાવરણ કેવું છે તો વાતાવરણના આધારે એના અંદર શું થતું હોય છે તો એ ચાલુ બંધ ચાલુ થયું, એટલે એ ચાલુ તારો તો છે એ આ સ્ટાર છે એ તો છે પ્રકાશવાળો જ છે, એના અંદર કોઈ ચાલુ બંધ થતું નથી, પણ એના અંદર ટમટમવાનું કારણ શું છે તો વાતાવરણના અંદર જે વક્રી ભવન થાય છે, વાતાવરણના અંદર જે વિવિધ મિશ્રણ રહે આપણે જોઈએ હવા એક મિશ્રણ છે, તો વાતાવરણના આધારે શું થાય છે તારો એ ટમટમતો હોય એવું લાગે છે. અસલમાં તારો છે ને એ કોઈ ટમટમતો નથી, તારો તો શું છે એ સ્થિર છે અને એ પણ શું છે એ પ્રકાશનું સ્ત્રોત જ છે, એને કોઈ પરપ્રકાશ નથી, એ પોતાનો પ્રકાશ છે સ્વયં પ્રકાશિત છે, પરંતુ આપણને શું ટમટમવાનું કારણ શું થાય અમુક વાર આપણે જોઈએ છીએ કે ધ્રુવનો તારો એકદમ તેજસ્વી દેખાય તો એ શું એ વાતાવરણ ઉપર નિર્ભર કરતો હોય, એટલે કે કેવું વાતાવરણ છે એના આધારે તમને શું પ્રકાશ અમુકના આગળ પ્રકાશ વાતાવરણ એકદમ આછું પાતળું હોય તો એ તારો તમને કમ્પ્લીટ દેખાય વધારે પ્રકાશિત, જ્યારે અમુકના અંદર વાતાવરણ એવું હોય કે જેના કારણે શું થઈ જાય એ તારો છે એ આછો દેખાય, એટલે કે જેનો પ્રકાશ છે એનાથી ઓછું દેખાય, તો એનું કારણ શું છે તો એ જે પ્રકાશના અંદર વાતાવરણ રહેલું છે એ જે આપણા આંખ સુધી પહોંચે છે એના આધારે આપણે તારાઓ શું લાગે છે ટમટમતા હોય ને એવું લાગે છે. હવે આ ટમટમવાનું કારણ જોઈએ છે, આ બધું જે પ્રકાશનું વક્રી ભવન જોઈએ ને વાતાવરણના અંદર જે વક્રી ભવન થાય તો એમાં પહેલાં વાતાવરણમાં પહેલાં આપણે જોયા તારા, તો તારાઓ એના સ્થાનથી શું દેખાતા હતા આભાસી સ્થાન થોડું ઊંચે જ દેખાતું હતું, કારણ કે તારો હતો નીચે પણ તમને દેખાતો હતો ક્યાં ઉપર, એનું કારણ શું હતું વાતાવરણની વક્રીભવન, તારાઓનું ટમટમવાનું કારણ પણ શું વાતાવરણની વક્રીભવન. તો તમે કહો કે સાહેબ શું ગ્રહો કેમ ટમટમતા નથી, ગ્રહો ટમટમતા નથી જેમ તારાઓ ટમટમે છે એમ ગ્રહો કેમ ટમટમ, તો પહેલાં જ મેં વાત કરી કે ગ્રહો અને તારાઓ, તો તારાઓ એ પૃથ્વીથી ઘણા દૂર આવેલા છે, જ્યારે ગ્રહો એ પૃથ્વીથી નજીક હોય છે, એટલે આપણે અમુક વાર જોઈએ છીએ કે સવારે ઉઠે ને તો એ ગ્રહ દેખાતા હોય છે, એક છે શુક્ર ગ્રહ જે નરી આંખે તમે પૃથ્વી પરથી પણ જોઈ શકો છો, તો શુક્ર ગ્રહ એ શું થાય છે શુક્ર ગ્રહ આપણાથી ઊંધો છે, એટલે કે એ સવારે સૂર્ય ઉગે એટલે પશ્ચિમ બાજુએ અને સૂર્ય આથમે એટલે પૂર્વ બાજુએ, એટલે કે એનાથી વિરુદ્ધ દેખાતો હોય છે. હવે આ ગ્રહો છે એ પૃથ્વીથી શું છે નજીક છે, સૂર્ય છે, સૂર્ય પછી કોણ આવે બુધ, પછી શુક્ર, પછી પૃથ્વી, મંગળ, ગુરુ, શનિ, યુરેનસ, એટલે આ રીતના બધા ગ્રહો આવેલા છે. અને તારાઓ શું છે અસંખ્ય, એટલે કે વાતાવરણમાં દૂર આવેલા છે, એટલે પૃથ્વીથી અહીંયા શુક્રને બધા ગ્રહો કેવા થાય અંતરમાં નજીક હોય એટલે કે તારાઓ કરતા, એટલા માટે એ લોકો ટમટમતા નથી. તો કારણ શું છે તો કે એ વાતાવરણના અંદર ગ્રહો છે એ શું છે નજીક છે, એટલે કે વાતાવરણમાં છે. જ્યારે છે પેલું જે વાત કરીએ આપણે તારાઓ, તો તારાઓ પહેલાં તો શૂન્યાવકાશમાંથી વાતાવરણમાં પ્રવેશે ત્યારથી એ લોકો વક્રી ભવન થવાનું થાય, જ્યાર સુધી એ શૂન્યાવકાશમાં ત્યાર સુધી તો એ સીધી રેખામાં ગતિ કરે છે, અને એ રીતના આપણા આંખ સુધી પહોંચતા પહોંચતા એનું વક્રી ભવન થાય અને છે સ્થાન એનાથી એનું આભાસી સ્થાન ઉપરની બાજુ દેખાય છે. તો આ તારાઓનું ટમટમવાનું કારણ છે એ પણ શું છે વાતાવરણીય વક્રી ભવન. આ વાતાવરણીય વક્રી ભવનના કારણે બીજું શું ફેરફાર એના વિશે વાત કરીએ તો અહીંયા વહેલો સૂર્યોદય અને મોડો સૂર્યાસ્ત. હવે પૃથ્વી ઉપર સૂર્યોદય અને મોડો સૂર્યાસ્ત એટલે કે તમને 2 મિનિટ વહેલો સૂર્યોદય દેખાય, વહેલો સૂર્યોદય
અને મોડું સૂર્યાસ્ત, એટલે કે પૃથ્વી પરથી જોતા સૂર્યોદય એ 2 મિનિટ વહેલો દેખાય છે અને સૂર્યાસ્ત એટલે કે જ્યારે આથમ્યા એટલે કે આથમ્યા પછી પણ તમને દેખાય છે એટલે સૂર્યાસ્ત શું સૂર્યાસ્ત એ તમને 2 મિનિટ શું દેખાય મોડો દે અને એ 2 મિનિટ મોડો દેખાય છે તો આનું કારણ શું તો આપણે જોઈએ કે કોઈ પણ સ્થાન વસ્તુ છે અહીંયા આપણે ઊભા છીએ હવે સૂર્ય ઉગે છે આ પૂર્વ છે આ છે પશ્ચિમ બાજુ છે ને હવે વાત કરીએ સૂર્ય પૂર્વમાં ઉગે છે હવે મેં શું કીધું કે પૃથ્વી ઉપરથી જોતા કોઈ પણ વસ્તુ હોય એનું આભાસી સ્થાન હંમેશા શું કહેવાય હોય એનાથી ઉપરની બાજુ એટલે સૂર્યોદય શું થાય ઉગવાનો હોય એનાથી તમને જડત ખીચીજ એટલે કે સીધી રેખામાં જોઈએ તો અહીંયાથી આપણે અહીંયા સીધી રેખામાં જોઈએ અહીંયા આ બાજુ અને આ બાજુ ક્ષિતિજ એટલે આ બાજુ થાય હવે અહીંયાથી જોઈએ તો સૂર્ય ઉગે એનાથી તમને 2 મિનિટ વહેલા ઉગતો દેખાય છે એટલે કે 2 મિનિટ તમને શું દેખાય 2 મિનિટ વહેલો દેખાય શું દેખાય 2 મિનિટ વહેલો દેખાય અને એ સૂર્ય છે એ ધીમે 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 બપોરે આવે એટલે શું થાય માથા ઉપર હોય એટલે એની ગરમી પણ વધારે હોય એટલે અહીંયાથી આપણે ક્ષિતિજ દેખાય એટલે શું દેખાય સીધો દેખાય એટલે અહીંયા જે એનું સ્થાન હોય એ પરફેક્ટ હોય શું હોય પરફેક્ટ હોય કારણ કે એ ક્યાં આવી ગયો સીધે સીધો આપણા માથા ઉપર આવી ગયો એટલે અહીંયા 2 મિનિટ વહેલો દેખાય ઉગતો હોય ને એનાથી 2 મિનિટ અને એ જ સ્થાન એ ધીમે 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 અહીંયા જાય એટલે કે એ આથમી ગયો હોય છતાં પણ આપણે પૃથ્વી ઉપરથી જોવો ને તો તમને દેખાતો જ હોય કારણ કે આપણે શું સ્થાન છે એનાથી આભાસી સ્થાન હંમેશા કેવું હોય ઊંચું હોય આ જ કારણ છે કે તમને વહેલો સૂર્યોદય અને વહેલા સૂર્યાસ્ત વખતે 2 મિનિટનો તફાવત હોય એટલે કે સૂર્યોદય તમને 2 મિનિટ વહેલો ઉગતો દેખાય અને સૂર્યાસ્ત તમને 2 મિનિટ મોડો ઉગતો દેખાય છે તો તમને ક્વેશ્ચનમાં કહ્યું કે સૂર્યોદય અને સૂર્યાસ્ત વચ્ચે કેટલા મિનિટનો તફાવત હોય 2 મિનિટનો કે સૂર્યોદય અને સૂર્યાસ્ત વચ્ચે કેટલા 2 મિનિટનો તફાવત હોય છે તો અહીંયા આપણને ખબર પડી કે કેમ વહેલો સૂર્યોદય થાય છે અને વહેલો સૂર્યાસ્ત મોડો સૂર્યાસ્ત કઈ રીતના થાય છે કેટલા મિનિટનો તફાવત હોય છે જે આપણે પૃથ્વી ઉપર આપણે પૃથ્વીના ઉપર રહે છે અને એના અંદર અલગ અલગ શું હોય આવરણ આવેલા હોય વાતાવરણીય વક્રીભવન થતું હોય અને વાતાવરણીય વક્રીભવનના કારણે શું થાય કે તમને જે સ્થાન હોય એનાથી આભાસી સ્થાન તમને થોડું ઊંચું દેખાય છે અને એના કારણથી તમને શું દેખાય છે વહેલો સૂર્યોદય અને મોડો સૂર્યાસ્ત દેખાય છે તો આજના આપણે આ વિડીયોના અંદર જોયું કે પ્રિઝમના અંદર 7 રંગોનું જે વિભાજન થતું હતું એનું મેઘધનુષ્ય કઈ રીતના કામ કરીને મેઘધનુષ્ય મેળવાય છે ત્યારબાદ વાતાવરણીય વક્રીભવનના કારણે આપણે જે આજના ભાગમાં જોયા કે વાતાવરણીય વક્રીભવનના કારણે તારાઓ ટમટમે છે પછી ગ્રહો ટમટમતા કેમ નથી પછી બીજી ત્રીજી વસ્તુ જોઈ કે વહેલો સૂર્યોદય અને મોડો સૂર્યાસ્ત કઈ રીતના થાય છે તો આજના વિડીયોના અંદર આપણે વાતાવરણીય વક્રીભવન અને મેઘધનુષ્ય વિશેની ચર્ચા કરી છે આટલા સુધી આપણે આ વિડીયોમાં જોઈશું થેન્ક યુ